વારંવાર વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકા આજે વધુ એક વિવાદમાં સપડાઈ છે। આ વખતે ડીસા નગરપાલિકા જે વિવાદમાં સપડાઈ છે તે ખૂબ જ ગંભીર છે અને તે છે કોવિડ-19 ને લઈ સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનો પાલિકા કચેરીમાં થતો ભંગ। વૈશ્વિક મહામારી એવી કોવિડ-19 ને લઈ સરકાર દ્વારા ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। આ ગાઈડલાઈન મુજબ પાલિકા કચેરીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના લોકોને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે। આ ગાઈડલાઈનનું માત્ર કરવા ખાતરનું પાલન કરવા માટે ડીસા નગરપાલિકાની ટીમ 2-4 દિવસે શહેરમાં જાય છે અને લોકોને દંડ ફટકારતી હોય છે। ત્યારે શહેરમાં દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોઈને દંડ ફટકારતી ડીસા નગરપાલિકાની કચેરીમાં જ આજે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો હતો। ડીસા નગરપાલિકા દ્વારા અત્યારે વેરા વસૂલાત માટેની કામગીરી ચાલી રહી છે, પરંતુ પાલિકાના સત્તાધીશો દ્વારા માત્ર એક ટેબલ મૂકવામાં આવ્યું હોવાના લીધે વેરો ભરવા માટે આવતા વેરાધારકો દ્વારા પાલિકા કચેરીમાં જ ભંગ થતો જોવા મળ્યો હતો। ત્યારે ડીસા નગરપાલિકાની આ ગંભીર બેદરકારીને લઈ પાલિકાના સદસ્યએ પાલિકાની ટીમ સામે સવાલો ઉભા કર્યા છે। આજે આપણે જોઈએ છીએ કે સમગ્ર ગુજરાત અને ભારત દેશમાં કોરોનાની મહામારીનું સંક્રમણ ખૂબ વધતું જાય છે, જેમાં આપણું શહેર ડીસા નાનું શહેર છે પણ એ પણ બાકાત નથી ને રોજના 9-10 કેસ અહીંયા આવે છે અને એ કેસની જે શહેરમાં રોકવાની જવાબદારી ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીની હોય છે। ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર શહેરમાં નીકળીને બીજા દુકાનદારોને દંડ આપે છે, પરંતુ આજે જોવા મળ્યું કે ડીસા નગરપાલિકાની અંદર જ જે લોકો ઘેરવેરા ભરવા આવ્યા છે એ પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી, તો નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક અસરથી અહીંયા માણસો ઊભા રાખી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એવો પ્રયત્નો કરવા જોઈએ। જો આપણી સંસ્થા છે એ સંસ્થા જો આનું પાલન ન કરતી હોય તો આપણે બીજા લોકોને પાલન કેવી રીતના કરાવી શકીએ, એટલે પહેલાં આપણે આપણે સંસ્થાથી જ પાલન કરવું જોઈએ।